તો વાવાઝોડા મુદ્દે પણ સમાચાર હજી વધુ એક મળી રહ્યા છે. તંત્ર એલર્ટ પર છે, વાવાઝોડા મુદ્દે તંત્ર એલર્ટ પર મુકાયા છે. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે નિવેદન આપ્યું છે, આપને જણાવી દઈએ. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ જોવા મળ્યું છે. અમે ભારત સરકારના સંપર્કમાં છીએ તેવું મુખ્ય અધિક સચિવ દ્વારા કહેવામાં આવ્યું છે. દરેક વિભાગના સચિવો સાથે બેઠક કરવામાં આવી છે. 11 એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આવતીકાલ સુધી 35 ટીમો તૈનાત થશે. આર્મી સાથે વાતચીત પણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, જરૂર પડે એરફોર્સની પણ મદદ લેવાશે. આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિરેન મહેતા, ફોનલાઈન પર જોડાયા છે. વિરેન, શું વિગતો પ્રાપ્ત કરવામાં આવી છે? ચોક્કસ, જે રીતે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી રહ્યું છે, તે બે દિવસથી સમાચાર ચાલી રહ્યા છે. ગુજરાતમાં દરિયાકાંઠાને એલર્ટ કરી દેવામાં આવે છે, રાજ્યભરના તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવે છે, જેને લઈને સવારથી ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. હમણાં જ સીએસના અધ્યક્ષમાં એક બેઠક પૂર્ણ થઈ હતી, જેમાં તમામ એનડીઆરએફ તેમજ એસડીઆરએફ, વાયુસેના તેમજ ઈસરો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ અધિકારીઓ ઉપસ્થિત હતા, સરકારના તમામ સચિવો ઉપસ્થિત હતા અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે પ્રમાણે ગુજરાતમાં વાવાઝોડું આવી રહ્યું છે, તે 250 કિલોમીટર સાઉથમાં સૌરાષ્ટ્રની દિશામાંથી આવી રહ્યું છે. ખાસ કરીને વેરાવળ અને દીવની વચ્ચે આ વાવાઝોડું ત્રાસકી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે પણ સતત તમામ ટીમો સંપર્કમાં છે. જે પ્રમાણે સીએસની બેઠક કરવામાં આવી હતી, તે પ્રમાણે તે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આજે બેઠક મળી હતી જેમાં એસડીઆરએફ અને એનડીઆરએફના તમામ અધિકારીઓ હતા અને સાથે આ જે દરિયાકાંઠાની વાત કરવામાં આવી હતી, જ્યાં જે કાચા મકાનો છે તેની તેમજ ત્યાં રહેતા લોકોને શિફ્ટ કરી દેવામાં આવે છે અને જે એમને જે નવી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે ત્યાં પાણી વીજળીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને કોઈ તકલીફ ના પડે તે પ્રમાણે તમામ વિભાગો દ્વારા જે તૈયાર રહેવામાં આવી છે, એલર્ટ કરવામાં આવે છે અને તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આર્મી સાથે પણ બધી માહિતીને આપ લે કરવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેક્ટર સાથે તંત્ર સતત સંપર્કમાં. જી, આભાર વિરેન.